ગૌરક્ષા કમાન્ડોના સ્વાંગમાં આવેલા લૂંટારાઓએ બે પશુપાલકોને ઢોર માર મારી રૂપિયા 25,000 રોકડા અને મોબાઈલની લૂંટ ચલાવી પલાયન. ભચાઉના સિકરા પાસે લૂંટનો બનેલો બનાવ. ભુજ ભચાઉ હાઈવે પર સિકરા પાસે ટોલ પ્લાઝા પછી ગૌરક્ષા કમાન્ડો ફોર્સના સ્વાંગમાં આવેલા 3 લૂંટારાઓ જે બાઇક પર આવ્યા હતા તેમને બનીપચ્છમ વિસ્તારમાંથી બોલેરો જીપમાં ભેંસ ફરી અને અમદાવાદ ડિલિવરી આપવા જતા હતા ત્યારે સિકરા પાસે ટોલ પ્લાઝા પાસે તેમને અટકાવી ઢોરમાર મારી તેમના બોલેરો જીપને વ્યાપક નુકસાન કરી. પોતે ગૌરક્ષા કમાન્ડો ફોર્સના જવાનો છે એમ કહી તેમને માર મારી તેમની પાસે રહેલા રૂપિયા 25,000 રોકડા અને મોબાઈલની લૂંટ ચલાવી આ 3 લૂંટારાઓ બાઇકમાં પલાયન થઈ ગયા હતા. ખાસ કરીને ગૌરક્ષા કમાન્ડો ફોર્સના નામે આવી અને આ લૂંટનો બનાવ કર્યો હતો. તાત્કાલિક અસરથી ભચાઉ પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સૌપ્રથમ ઘવાયેલા બંને ભાઈઓને ભચાઉની પ્રાથમિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી, ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જીકે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મારું નામ અલ્લાપક્ષ છે. મેં અમદાવાદ બોલેરો પિકઅપમાં ભેંસો ભરીને રબારીને આપેલી હતી, ઉતારવા જતા હતા. હું ને મારો ભાઈ હતા બે જણા, ને ભચાઉથી પહેલાં આપણે આવે ને કબરાઉ ટોલ નાકો વટી પાછળ બાઇકોવાળા પડ્યા હતા. 2-3 કિલોમીટર આગળ બાઇકો આપી અમને કે ગૌરક્ષકવાળા છીએ, અમને ભેંસો શું ભરેલું? અમે કીધું ભેંસો છે તો અમને જોવા દો. અમે જોવા એ જોઈ નહીં અને એમને ડાયરેક્ટ માર માર કરી મને પાડી દીધો. એટલે માને લૂંટ કરી જાય, એક ફોન લઈ જા અને 25,000 અને મારા ભાઈ પછી બૂમો પાડી એટલે પછી નાસી છૂટી ગયા હતા. ગાડીમાં નુકસાન થઈ ગયો, કર્યો છે, ધોકા માર્યા છે મને બહુ. ઢોર જેમ મારી માર કરી મારા ભાઈને માર્યો હતો. સારવાર પછી ભચાઉમાં જ્યાં હતા, ભચાઉ હોસ્પિટલમાં, પછી ત્યાં સારવાર નહોતી એટલે ભુજ જીકેમાં આવ્યા છીએ.